અગરવતી સમાચારોમાં મહત્વપૂર્ણ સમાચાર. ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે કલેક્ટર દ્વારા ચોંકાવનારું નિવેદન આપવામાં આવ્યું છે. કલેક્ટર વિક્રાંત પાંડેએ કહ્યું છે કે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ એક શંકાસ્પદ ઘટના છે અને તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને તપાસ શરૂ કરવામાં આવી છે. અલગ અલગ ટીમ્સ દ્વારા ઓઇલ મિલ પર પણ તપાસ તેજ કરવામાં આવી છે. રાજકોટના ગોંડલ તાલુકામાં મગફળીના ગોડાઉનમાં બે દિવસ પહેલા ભયાનક આગ લાગી હતી અને આ ઘટનાના પગલે કલેક્ટરે ઓઇલ મિલમાં તપાસના આદેશ આપ્યા છે અને આદેશના પગલે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી છે. આપને જણાવી દઈએ કે કલેક્ટર વિક્રાંત પાંડે દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું. તેમણે સીધી રીતે તેમનો કહેવાનો મતલબ એ જ હતો કે આ આગ લાગી નથી પરંતુ લગાવવામાં આવી છે અને તેના આધારે જ કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને પુરવઠા વિભાગ દ્વારા આસપાસની તમામ ઓઇલ મિલમાં તપાસ કરાઈ રહી છે. એ થઈ શકે કે મગફળીમાં જમા કરાવવાની જગ્યાએ એ લોકોને બારોબાર વેચ્યું, એના માટે અમે આજે ઓઇલ મિલ ઉપર બી દરોડા પાડી અને ત્યાં તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે જે ઇન્સ્યોરન્સ પકાવવાનું કામ છે એમાં ઇન્સ્યોરન્સ જે તે વખતે પાકતું હોય ત્યારે એ લોકો પૂરો પ્રોફાર્મા ભરતા હોય છે, ચકાસણી કરતા હોય છે ક્વોલિટી અને માલની, એના માટે ઇન્સ્યોરન્સની કંપનીના માલિક અધિકારીઓ અને એના જે સર્વેયરનેસને બી આપણે બોલાવીને તપાસ કરી રહ્યા છે. શંકાસ્પદ છે, નિશ્ચિત તોર પર શંકાસ્પદ છે, એને ધ્યાનમાં રાખીને અમે એની તપાસ એ બાજુ અમે દોરી રહ્યા છીએ. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગોંડલ મગફળીના ગોડાઉનમાં આગ લાગવા માટે જે કોઈ જવાબદાર છે તેમને છોડવામાં નહીં આવે. ગોંડલ પાસે જે મગફળીના ગોડાઉનમાં આગ લાગી છે સરકારે એની ગંભીરતા લીધી છે, કોઈ પણને અમે છોડવા માંગતા નથી. સીઆઈડી સ્ટેટ સીઆઈડી ક્રાઇમને આખી તપાસ મેં આજે હુકમ કર્યા છે કે જેથી કરીને ક્રિમિનલ આખી થિયરીને ધ્યાનમાં રાખી અને તપાસ થાય અને જે કોઈએ આ કર્યું હશે એને સરકાર છોડશે નહીં અને પૂરેપૂરી આની ગંભીરતા લઈ અને સરકારે કોઈને બચાવવા માગતી નથી, કોઈને છાવરવા પણ માગતી નથી અને પૂરેપૂરું અંદરથી સત્ય બહાર કાઢી અને એના ઉપર પગલાં લેવામાં આવશે. આગળ વધીએ અને હવે વાત કરીએ આજે નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કરેલા વર્ષ 2018-19 માટેના બજેટની. તો કેન્દ્ર સરકારે આજે બજેટ રજૂ કર્યું અને તમામ અલગ અલગ ક્ષેત્રોની વાતો સામે આવી, ત્યારે હવે જાણીએ આખા બજેટનો હાર્દ માત્ર એક અહેવાલમાં. કેન્દ્ર સરકારે આજે આઝાદ ભારતનું 88મું સામાન્ય બજેટ રજૂ કર્યું અને આ બજેટને બજેટ કરતા વધારે ચૂંટણી ઢંઢેરા સમાન જોવામાં આવ્યું, કારણ કે કોઈ જ મોટા ફેરફારો નથી કરવામાં આવ્યા અને યથાસ્થિતિ જાળવી રાખવાનો પ્રયાસ કરાયો છે. કારણ કે મધ્યમ વર્ગ માટે આ બજેટમાં ખાસ કંઈ જ પ્રોત્સાહક જાહેરાતો નથી, જ્યારે ગરીબો માટે, ખેડૂતો માટે અને સિનિયર સિટીઝન્સ માટે આ બજેટ ખૂબ સારું છે. આવનાર 14 મહિનામાં 14 ચૂંટણીઓ આવી રહી છે અને આ બજેટનું પૂરું ધ્યાન તે ચૂંટણીઓ પર જ જોવા મળ્યું. શું રહી બજેટની મુખ્ય વાતો તે જાણીએ. તો સૌથી વધારે જેની અપેક્ષા હતી તે ઇન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર કરાયો નથી. આશા હતી કે સરકાર ટેક્સ સ્લેબ વધારશે. એજ્યુકેશન અને હેલ્થ પર પહેલા 3% સેસ હતો, જેને વધારીને 4% કરી દેવાયો છે. મતલબ કે સેસમાં 1% વધારો કરાયો છે, જે આપના ખિસ્સા પર બોજ પાડશે. નાણામંત્રીએ ઘણા વર્ષો પછી 40,000 રૂપિયાના સ્ટેન્ડર્ડ ડિડક્શનની જાહેરાત કરી છે. મતલબ કે હવે નોકરિયાત વર્ગની ટેક હોમ સેલરી પર 40,000 રૂપિયાના સ્ટેન્ડર્ડ ડિડક્શનની જાહેરાત કરાઈ છે. જો કે આ નિર્ણયથી વાર્ષિક 5,800 રૂપિયાનો જ ફાયદો થશે. મોબાઈલ ફોન્સ હવે મોંઘા થશે, કારણ કે મોબાઈલ ફોન પર 5% કસ્ટમ ડ્યુટી વધારાઈ છે અને હવે 20% કસ્ટમ ડ્યુટી કરી દેવાઈ છે. મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો હોવાનો સરકારનો તર્ક છે. ક્રૂડ ઓઇલના ભાવ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવામાં આવી, જો કે જેટલી એક્સાઇઝ ડ્યુટી ઘટી તેટલો જ સેસ વધ્યો અને તેથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નહીં અને તે આશા પર પણ પાણી ફરી વળ્યું. આજના બજેટમાં ગરીબોને ફાયદો કરાવવામાં આવ્યો છે. નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમની શરૂઆત કરવામાં આવશે, જેમાં 10 કરોડ ગરીબ પરિવારોને પરિવાર દીઠ 5 લાખ રૂપિયા આપવામાં આવશે.
बजेट में प्रस्तुत की गई नई योजना आयुष्मान भारत, इस आयुष्मान भारत योजना समाज के इन सभी वर्गों को, जिसको हम कहें दलित, पीड़ित, शोषित, वंचित, महिला, गरीब, निम्न गरीब, मध्यम वर्ग, इन सबको बीमारी की जो आफत आ जाती है उससे मुक्ति दिलाने की, उससे चिंता कराने की, चिंता से मुक्ति दिलाने का एक बहुत बड़ा कदम है। इस योजना का लाभ देश के लगभग 10 करोड़ गरीब और निम्न मध्यम वर्ग के परिवारों को मिलने वाला है। उज्ज्वला योजना अंतर्गत केंद्र सरकार 8 करोड़ महिलाओं ने मफत में गैस कनेक्शन आपशे अने सौभाग्य योजना अंतर्गत 4 करोड़ इलेक्ट्रिसिटी कनेक्शन आपवामां आवशे। सरकार हवे नेशनल सोशियल असिस्टेंस प्रोग्राम अंतर्गत सीनियर सिटीजन्स, विधवा, अनाथ बाळको अने वंचितोने सहाय करशे अने तेना माटे 9,975 करोड़नी फाळवणी कराई छे। बजेटमां राष्ट्रपति अने सांसदोनो पगार पण वधारायो छे। राष्ट्रपति नो पगार 5 लाख, जरे उपराष्ट्रपति नो पगार 4 लाख करायो। गवर्नर्स नो पगार 3.5 लाख करी देवायो छे अने सांसद नो पगार हवे दर 5 वर्षे वधशे अने मोंघवारी ना आधारे तेमना पगार मा फेरफार कराई शके छे। तो आ हता बजेट ना लेखा जोखा अने ते तमाम बाबतो जे बजेट माथी जाणवा जेवी छे। ત્યારે આ બજેટને ચૂંટણીલક્ષી ગણાવવામાં આવી રહ્યું છે અને બજેટનો સીધો ટાર્ગેટ આવનાર 14 મહિનામાં આવી રહેલ 14 ચૂંટણી હોય તેમ જ લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। આજે બજેટ રજૂ થયું અને દેશના મોટા ભાગના વર્ગને બજેટમાં એ જ જાણવામાં રસ હોય છે કે આખરે શું સસ્તું થયું અને શું મોંઘું। તો આપણે જણાવી દઈએ કે આ વખતમાં શું મોંઘું થયું છે અને શું સસ્તું થયું છે। આ બજેટથી મધ્યમ વર્ગને ઘણી આશા હતી, પરંતુ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર ન થતા આ આશા પર પાણી ફરી વળ્યું છે। તો બીજી તરફ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા સરકારે દેશ બહારથી આવનારી ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારી દેવાઈ છે, જેના કારણે મોટાભાગની ચીજવસ્તુઓ મોંઘી થઈ છે। શું થયું મોંઘું? મોબાઈલ એસેસરીઝ અને પાર્ટ્સ, મોબાઈલ ચાર્જર, એડેપ્ટર, પ્લાસ્ટિક એડેપ્ટર, સ્માર્ટ વોચ અને ડિઝાઇન, સિગરેટ લાઇટર, ઓરેન્જ ફ્રૂટ જ્યુસ, ક્રેનબરી જ્યુસ, મોટર કાર પાર્ટ્સ, મોટરસાયકલ, ટ્રક, બસના રેડિયલ ટાયર, સિલ્ક ફેબ્રિક, ફૂટવેર, ફૂટવેર પાર્ટ્સ, પરફ્યુમ, ટોયલેટ પેપર, સનસ્ક્રીન, મેનિક્યોર, પેડિક્યોર, ડાયમંડ જ્વેલરી, કટ પોલિશ, રંગીન સ્ટોન, નકલી ઘરેણા, એલસીડી, એલઈડી, ઓએલઈડી ટીવી અને પાર્ટ્સ, ફર્નિચર, લેમ્પ લાઇટ, ફિટિંગ, નેમ પ્લેટ, રિસ્ટ વોચ, પોકેટ વોચ, સ્ટોપ વોચ, એલાર્મ ક્લોક, બાળકોના રમકડા, 3 પૈડાવાળી સાયકલ, પેડલ કાર, માછલી પકડવાની રોડ, હુક, બટરફ્લાય નેટ, મીણબત્તી, પતંગ, સનગ્લાસીસ, સફોલા ઓઇલ, કોકોનટ ઓઇલ, રિફાઇન્ડ ઓઇલ, ગ્રાઉન્ડ નટ ઓઇલ। શું થયું સસ્તું? કાચા કાજુ, સિલ્વર ફોઇલ, ફિંગર સ્કેનર, દેશમાં તૈયાર હીરા, આઈડી સ્કેનર, લેધર સામાન, સીએનજી સિસ્ટમ। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। હવે વાત કરીશું પેટા ચૂંટણીના આવેલા પરિણામોની, કે જેમાં ભાજપ માટે છે ભારોભાર નિરાશા। બુલેટિનના અંતમાં જોઈ લઈશું અહેવાલ। રાજસ્થાનમાં કોંગ્રેસનો પંજો છવાયો, 2 લોકસભાની બેઠક પર ભાજપની હાર। ગુરુવારે જ્યાં આખા દેશની નજર સામાન્ય બજેટ પર હતી, ત્યાં બીજી તરફ પેટા ચૂંટણીના આવેલા રસપ્રદ પરિણામોએ ભારે રાજકીય ગરમાવો પેદા કર્યો છે। રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને ટીએમસી છવાઈ ગયું છે, જ્યારે ભાજપની કારમી હાર થઈ છે। રાજસ્થાનની 2 લોકસભાની સીટ પર યોજાયેલી અજમેર અને અલવર બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય થયો છે। અલવરમાં કોંગ્રેસના ઉમેદવાર કરણસિંહ યાદવે ભાજપના જશવંતસિંહ યાદવને હરાવી પંજાને મજબૂત કર્યું છે। આ જ રીતે અજમેર લોકસભાની સીટ પર કોંગ્રેસના રઘુરામ શર્માએ ભાજપના રામ સ્વરૂપ લાંબાને હરાવી દીધા છે। તો રાજસ્થાનના માંડલગઢ વિધાનસભાની સીટ પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે।
કોંગ્રેસના ઉમેદવાર વિવેક ધાકડે 12,976 મતો સાથે જીત મેળવી અને ભાજપના ઉમેદવાર શક્તિસિંહ હાડાને ભારે સરસાઈથી હાર આપી. અહીં કોંગ્રેસના વિવેક ધાકડને 70,146 મતો મળ્યા, જ્યારે ભાજપના શક્તિસિંહને 57,170 મતો મળ્યા. અજમેરમાં ભાજપના સાંસદ સાવરલાલ જાટ અને અલવરમાં ભાજપના સાંસદ ચાંદનાથના નિધનને કારણે આ બેઠકો ખાલી પડી હતી. તો માંડલગઢ સીટ પર ગત વર્ષે ઓગસ્ટમાં ભાજપના ધારાસભ્ય કીર્તિકુમારીના નિધનને કારણે પેટા ચૂંટણી યોજાઈ હતી. આમ આ ત્રણેય બેઠકો ભાજપને ગુમાવવાનો વારો આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં ફરી દેખાયો તૃણમૂલનો દબદબો. પશ્ચિમ બંગાળમાં નવપાડા વિધાનસભાની એક સીટ પર થયેલી પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે અહીં જીત મેળવી છે. આ સીટ પર મહત્વપૂર્ણ વાત એ રહી કે કોંગ્રેસ અહીં ચોથા નંબર પર જોવા મળી, જ્યારે ભાજપ માટે રાહતની વાત એ હતી કે તે બીજા નંબર પર રહી. નવપાડા સીટ પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સુનિલ સિંહને 63,018 મતો મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર સંદીપ બેનર્જીને 38,711 મતો સાથે બીજા નંબર પર રહ્યા. તો કોંગ્રેસના ઉમેદવાર ગૌતમ બોસને 10,527 મતો મળ્યા. આ સીટ પહેલાથી જ કોંગ્રેસ પાસે હતી. અહીં કોંગ્રેસના ધારાસભ્ય મધુસૂદન ઘોષનું નિધન થવાથી પેટા ચૂંટણી યોજાઈ હતી, જે કોંગ્રેસે ગુમાવી પડી. જ્યારે રાજ્યની ઉલુબેરિયા લોકસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર સજદા અહેમદે 4,70,000 મતો સાથે ભવ્ય વિજય હાંસલ કર્યો છે. કોંગ્રેસને રાજસ્થાનમાં મળેલી જીતથી કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. કોંગ્રેસ નેતા સચિન પાયલટે રાજ્યની અહંકારી સરકાર સામે આવેલો જનાદેશ ગણાવ્યો છે. અજમેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી મનાવી. મહત્વનું છે કે રાજસ્થાનમાં વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. એવામાં પેટા ચૂંટણીમાં ભાજપને મળેલી હાર પાર્ટી માટે ખરાબ સંકેત કહી શકાય. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ.